નમસ્કાર બાળકો કેમ છો તમે બધા એકદમ મજામાં હશો અને તમારું ભણવાનું એકદમ બરાબર ચાલતું હશે અત્યારે આપણે જોઈએ છે કે પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે તો તમે ઘરની બારે બાર વારંવાર નહીં નીકળતા હો અને જો નીકળતા હશો તો માસ્ક અને સેનિટાઈઝર પહેરીને નીકળતા હશો આશા રાખું છું કે તમે બધા તમારું અને તમારા પરિવારનું આ પરિસ્થિતિમાં વ્યવસ્થિત ધ્યાન રાખતા હશો તો આપણને બધાને ખ્યાલ છે કે પંદર તારીખથી એટલે કે આજથી જ તમારા લોકોની અઠવાડિય પરીક્ષા શરૂ થઈ ગઈ છે કદાચ તમે લોકો પેપર આપી પણ દીધું હશે અને એ સારું પણ ગયું હશે ઉપરાંત બધા પ્રકારની પ્રામાણિકતાનો ઉપયોગ કરી અને તમે પેપર આપ્યું હશે જોઈ જોઈ અને પેપર નહીં લખ્યું હોય આના પછી અઢાર તારીખે તમારા લોકોને સંસ્કૃતનું પેપર છે તો એના માટે તમને અગાઉથી બેસ્ટ ઓફ લક આપણું હિન્દીનું પેપર સૌથી છેલ્લું છે માટે તમને એનું પુનરાવર્તનનો પૂરતો સમય આપવામાં આવશે તો ધોરણ સાત વિષય છે આપણો હિન્દી અને પાઠ આઠ દોહા અષ્ટક આની પહેલાં અષ્ટકમાં આપણે જેટલું બાકી હતું એ આપણે પૂરું કરશું ઉપરાંત આપણે પુનરાવર્તનના ભાગરૂપે બધા મુહાવરા બધા સમાનાર્થી એક સાથે લખશું કારણ કે આ બધી વસ્તુ જે વ્યાકરણ વિભાગની કહી શકાય એ આપણે પાઠમાં સાથે લખેલી નથી એટલે એ જ ચોપડામાં હવે આપણે આ લખશું ઉપરાંત તમને આમાં જ્યારે આગળ આવીશ વિડીયોમાં ત્યારે હું તમને એની પણ સૂચના આપી દઈશ ટીચર છે તમારા ખુશાલી જોશી તો જોઈએ પહેલા પાઠ આઠ દોહા અષ્ટક આની પહેલાના લેક્ચરમાં આપણે એક એક વાક્યના પ્રશ્ન જવાબ સુધી જોઈ લીધું હતું હવે આજે આપણે જોઈએ છીએ વિસ્તૃત ઉત્તર તેમાં હેડિંગ આવશે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખે જેમાં વિસ્તૃત ઉત્તર આવશે એક એક વાક્યમાં ઉત્તર હશે એમાં તમને સૂચના આપેલી જ હશે કે નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મેં ઉત્તર લીખીએ જોઈએ તુલસીદાસજી સબસે મિલકર રહેને કે ક્યો કહેતે પ્રશ્ન શું છે કે તુલસીદાસજી બધાની સાથે હળીમળી અને રહેવા માટે શું કામ કહે છે તો એના જવાબમાં આવશે હિલ મિલકર રહેને સે આપસમે પ્રેમ ભાવ બઢતા હે બધા ભેગા મળીને રહીએ તો એકબીજા માટે લાગણી અને જે પ્રેમ છે એમાં વધારો થાય છે સે વેર વિરોધ નહીં હોતા હૈ કોઈ પણ વ્યક્તિ સાથે વેર કે વિરોધ થતો નથી સબ એક દૂસરે કો સહયોગ દેતે હે બધા એક દૂસરા એક દૂસરે કેટલા કે એકબીજાને સપોર્ટ કરે છે આપણે જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એ એક વાત અલગ જ છે આપણા બધા મગજમાં નાનપણથી ભૂસું ભરાવી દીધું છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ નાનું કુટુંબ સુખી કુટુંબની વાત શું છે કે ભાઈ બહુ બધા ભાઈ બહેન ના હોય ખાલી આપણે બે આપણે બે ભાઈ બહેનો જોઈએ એવી રીતે હોય તો એને નાનું કુટુંબ કહેવાય પણ એક મેન્ટાલિટી ખોટી છે કે ભાઈ બધા ભેગા રહેતા હોય કાકાના છોકરાઓ મોટા પપ્પાના એ એ બધા સાથે સાથે તો મજા જ અલગ છે જેમ આમ કીધું કિસીસે વિરોધ નહીં હોતા એવું પરિવાર હોય કે જ્યાં મતભેદ થાય કોઈ પણ એક વસ્તુ કે પણ એમાં મનભેદ થાય નહીં એટલે કોઈને એકબીજાની વાતનું ક્યારેય ખોટું લાગતું નથી અને બધા એકબીજાના કામમાં સહયોગ કરે છે તુલસીદાસજી નદી ઓર નાવ કે સંયોગ કી તરફ સબસે હિલમિલ રહેને કે કહેતે હે ખાલી ઘરમાં જડી મળીને રહેવાની વાત નથી આપણે સ્કૂલમાં કોઈ સાથે બાજે નહીં ક્લાસમાં આપણો ક્લાસમાં એકદમ યુનિટી રહે અને આપણે બધાની સાથે પ્રેમથી રહે એ કહેવાનો ભાવાર્થ છે ફરીથી જોશું તુલસીદાસ સબસે હિલ મિલકર રહેને કે લિયે ક્યો કહેતે હે તો પહેલું વાક્ય થાશે આપણે બાળકો સાથે સાથે જ પાકું કરતા જાશું જેથી કરીને આપણો રિવિઝન માટે સમય ન બચે તો પણ વાંધો ન આવે આપણું પહેલું વાક્ય હિલ મિલકર રહેને સે આપસ મે પ્રેમ ભાવ બડતા હે બીજી બીજું વાક્ય કિસી સે વેર વિરોધ નહીં હોતા ત્રીજું વાક્ય સબ એક દુસરે કો સહયોગ કરતે હે પછી બધાય આ આપણે એમાં એના બેનિફિટ આ ત્રણ વાક્ય પછી ચોથા વાક્યમાં તુલસીદાસજીએ કયું ઉદાહરણ આપ્યું હતું કે તુલસીદાસજી ઈસलिए નદી ઓર नाव કે સંયોગ કે તરહ સબસે હિલ મિલકર રહેને કે લિયે કહેતે હૈ ચાર વાક્ય થાસે પેhla વાક્ય મે હિલ મિલકર રહેને સે આપસ મે પ્રેમ ભાવ બઢતા હૈ કિસી સે વેર વિરોધ નહીં હોતા સબ એક દુસરે કો સહયોગ દેતે હૈ તુલસીદાસજી એના માટે કોનું ઉદાહરણ આપે છે તો કે તુલસીદાસજી ઈસलिए નદી સંયોગ કીલમિલ જોઈએ જોયા તુલસી રહીમ અને કબીર મોટા પ્રશ્નોમાં મેં એવી રીતે રાખ્યું છે કે ત્રણેય માંથી એક એક પ્રશ્ન લીધો છે તુલસી સજ્જનો કે પરોપકારી સ્વભાવ કે બાર ક્યાં કે તો એના જવાબમાં આવશે सॉरी रहीम जी रहीम जी सज्जनों के परोपकारी स्वभाव के बारे में क्या कहते हैं रहीम जी कहते हैं कि वृक्ष अपने फल स्वयं नहीं खाता वृक्ष हो पोते-पोतानु फल खाए जाता नहीं तालाब भी अपना पानी स्वयं नहीं पीता तड़ाव छे पोतानु पानी जाते पी लेता नहीं सज्जनों का स्वभाव भी वृक्ष और तालाब की तरह परोपकारी होता है सज्जनों એટલે કે સારા માણસો જો નામ કે છે કે લક્ષણ કેવા છે સજ્જ જનો સજ્જ એટલે સારા અને જનો એટલે લોકો સારા લોકો સારા લોકોનો સ્વભાવ પણ વૃક્ષને તળાવ જેવો છે કે જે પોતાની સંપત્તિનો બીજાના ઉપયોગ માટે વાપરે છે બીજાના ભલા માટે વાપરે છે તે દૂસરો કા ભલા કરતે હે કરને કે લીએ હી સંપત્તિ કા સંગ્રહ કરતે હે એ બીજાનું ભલું કરવા માટે જ સંપત્તિનો સંગ્રહ કરે છે ફરીથી જોશું વાક્ય પ્રમાણે જોતા જશું જેથી કરીને આપણને સાથે સાથે જ પાકું થાય રહીમજી કહેતે હે કે વૃક્ષ અપને ફળ સ્વયં નહીં ખાતા બીજું આવશે તાલાબ બી અપના પાણી સ્વયં નહીં પીતા પેલા આમાં બે ઉદાહરણ દઈ દેવાના પેલા વૃક્ષનું ઉદાહરણ કે વૃક્ષ પોતાના ફળ જાતે નથી ખાતા એને હિન્દીમાં લખી નાખવાનું રહીમજી કહેતે હે વૃક્ષ અપને ફળ સ્વયં નહીં ખાતે તાલાબ બી અપના પાણી સ્વયં નહીં પીતા

કે તમે લોકોએ જ પેપર ચેક કરીને અમને મોકલવાનું છે અત્યારે બેટા એવી પરિસ્થિતિ નથી કે તમને બધાને એકસાથે બોલાવીએ અને પેપર લઈ શકીએ અને અમે તમને ચેક કરીને આપીએ તો આમાં તમારે પણ ધ્યાન રાખવાનું છે જ્યારે પેપર સ્કૂલમાં લઈએ ત્યારે આપણે પૂછીએ છીએ ને ટીચરને કે ટીચર આ પ્રશ્નનો કેટલો માર્ક મળે અડધો માર્ક મળે આ ત્રણ વાક્ય લેખાવ તો એક પણ પ્રશ્નમાં આપણે એવું ચલાવશું નહીં હું તમને અગાઉથી જ સૂચના આપી દઉં છું હિન્દીમાં જેટલા વાક્ય પ્રશ્નમાં આપેલા છે એટલા જ વાક્ય લખેલા હશે તો જ પૂરા માર્ક મળશે આડા અવડા વાક્ય પણ નહીં ચાલે વાક્ય લાઈનમાં જ હોવા જોઈએ કેમ કે હવે જો તમે છેલ્લું વાક્ય આપણે પહેલા લઈ લે કે વે દૂસરો કા ભલા કરને કે લીએ સંપત્તિ કા સંગ્રહ કરતે પણ શું દૂસરો કા ભલા કરને કે લીએ સંપત્તિ કા સંગ્રહ કરતે

લાલચ વ્યક્તિ કી બુદ્ધિ ઓર કે વિવેક કો નષ્ટ કર દેતા કરતા લાલચ શું કરે છે કે એ વ્યક્તિની બુદ્ધિ અને વિવેક ને ખતમ કરી નાખે છે લાલચ કે કારણ પર બેઠતી ઓર ઉસમે ફસ ફિર વહ પછતાતી સે નહીં નહી લાલચ વ્યક્તિ કી બુદ્ધિ ઓર વિવેક કો નષ્ટ દેતા હૈ પેલું વાક્ય બીજું વાક્ય જે આપણને દોહામાં આપેલું હતું કે મખી લાલચ કે કારણ ગુડ પર બેઠતી હૈ और उसमें फंस जाती है फिर वह पचताती है पची पछताई जाए पर उसमें से निकल नहीं पाती पढ़ाँ निकली शक्ति नहीं उसी तरह जो व्यक्ति लालच में पड़ता है वह अंत में पचताता है इसलिए कबीर जी लालच को बुरी चीज कहते हैं फरी थी प्रमाण जोता जाशू पहलू वाक्य हो लालच व्यक्ति को व्यक्ति की बुद्धि और उसके विवेक को नष्ट कर देता है બીજુ વાક્ય આવશે મખી લાલચ કે કારણ ગુડ પર બેટતી હે ઓર ઉસમે ફસ જાતી હે ત્રીજુ વાક્ય આવશે ફિર વહ પછતા થે ગોળ પર બેસી અને એમાં સળવાય જાય છે પછી એને પછતાવો થાય છે પર ઉસમે સે નિકલ નહી પાતી ચોથું વાક્ય ઉસી તરહ જો વ્યક્તિ લાલચ મે પડતા હે વહ અંત મે પછતાતા થે છેલો વાક્ય પ્રશ્નમાંથી જ છે ઇસલી કબીરજી લાલચ કો બુરી ચીઝ કહેતે હે જો બાળકો મેં એની પહેલાંના લેક્ચરમાં તમને કીધું હતું કે આ સ્વાધ્યાય બહુ મોટું છે આ સ્વાધ્યાય બહુ મોટું જ હતું અહીંયા સુધી પ્રશ્ન જવાબ લીધા પછી આમાં વ્યાકરણના ટોપિક લીધા હતા મુહાવરે શબ્દસમૂહ સમૂહ ઉપરાંત ઘણી બધી વસ્તુ જેમ કે સમાનાર્થી વિરોધાર્થી એ બધું લીધું હતું પણ જો એ બધું અત્યારે લે તો પાઠ એમને મોટો થઈ જાય તો મેં એક નાનકડો વિચાર કર્યો છે કે હવે આપણું ચોપડીના જેટલા પાઠ છે એ બધા જ નું સ્વાધ્યાય આપણે પાકા ચોપડામાં લખી નાખ્યું છે એક રીતે જોવા જઈએ તો આપણું હિન્દીનું સેમેસ્ટર વનના બધા જ પાઠ આપણા પૂરા થઈ ગયા છે સ્વાધ્યાય થઈ ગયું છે અને સમજૂતી પણ લઈ લીધી છે પણ જ્યારે આપણે પાઠ લખ્યા ત્યારે એમાં મુહાવરા શબ્દ સમૂહ અર્થવિસ્ત જેમ કે સમાન અર્થે વિરોધ અર્થી એ બધું બાકી રાખ્યું હતું હવે તમારે એ જ ચોપડામાં જ્યાં આ પાઠ પૂરો થયો ત્યાં પેન્સિલથી અને સ્કેલની મદદથી બે લીટી આંકી લેવાની છે પછી નવા પેજ ઉપર તમારે હેડિંગ આપવાનું છે મુહાવરો કા અર્થ હું તમને રોજ દસ પંદર મુહાવરા લખાવીશ એટલે બે ત્રણ દિવસમાં મુહાવરા પછી એક દિવસમાં સમાનાર્થી અને વિરોધાર્થી લઈ જે વ્યાકરણના ટોપિક છે પાઠમાંથી અલગ અલગ કે ભાઈ એક પાઠમાંથી પાંચ મુહાવરા બીજામાંથી પાંચ મુહાવરા તો બધે આપણે અલગ અલગ વાંચવા જવું પડે એના કરતાં મુહાવરા આપણને બધા સાથે મળી જાય સમાનાર્થી બધા સાથે મળી જાય અને વિરોધાર્થી સાથે મળી જાય પેપરમાં પાઠ પ્રમાણે પૂછાય ને પેપરમાં હેડિંગ ન આપ્યું હોય કે પેલા પાઠના ત્રણ સમાનાર્થી પૂછાય ગયા હવે બીજા પાઠના ચાર વિરોધાર્થી એમ ન આપ્યું

આપણે પરીક્ષામાં પણ આમ જ હોય છે કે મુહાવરોનો અર્થ અને નો વાક્ય પ્રયોગ એટલે એ જે મુહાવરો છે એ જ વાક્યમાં આવવું જોઈએ કહાની હૃદય કો દેતી હે કો હિલા દેના એટલે કે હૃદય હલી જાય એવી વાત નથી કે હૃદય દ્રવિત થઈ જાય આપણને દુઃખ થાય કે શહીદોકી કહાની હમારે હૃદય કો હિલા દેતી હૈ ત્યાર પછી માર ખાજાના માર ખાજાના એટલે કોઈ આપણને મારા મારે આપણે ખાઈને જતા રહે એમ વાત નથી

ફૂટી કોડી એટલે કે આપણી પાસે એક કોળી હોય ને ફૂટી ગઈ હોય એ ન હોય પણ એવી વાત નથી થતી આપણે અર્થ સમજવાનો છે ફૂટી કોડી ન હોના બહુ ગરીબ હોના પાસમે પૈસે ન હોના જો બધાય ગરીબ તો જે છે એ ફૂટી કોળી ન હોનામાં જાય પણ આપણી સાથે ક્યારેક આ વસ્તુ થાય આપણે બારે ખરીદી કરવા હોય ને પર્સ જોઈને ન હોય પાંચસો હજાર રૂપિયા હોય ને એટલે આપણે વાપરી નાખીએ પછી આપણી પાસે કાંઈ જ પૈસા ન હોય તો આપણે શું કહીએ હવે મારી પાસે ફૂટી એ નથી એટલે શું થયું કે આપણી પાસે ક્યારેક પૈસા ન હોય ત્યારે પણ આપણે આ મુહાવરાનો અર્થ કરી શકીએ છીએ લડકા મીઠાઈ કેસે લેતા ઉસકે પાસ તો ફૂટી કોળી બી નહીંથી ત્યાર પછી કોઈ ચારા ન હોના એમાં આવશે કોઈ ઉપાય ન હુના કોઈ રસ્તા ના હુના ચારા જેનો હિન્દીમાં બીજો અર્થ પણ થાય છે જેમ કે પશુઓને જે આપણે ઘાસ આપી ગાયને જે આપણે ખડ આપી જે ઘાસ આપી નીણ જેને બીજી ભાષામાં કહેવાય એને હિન્દીમાં શું કહેવાય ચારા પશુઓ કો ચારા તો એ ચારાની વાત નથી થતી કોઈ ચારા ન હોના એટલે કે બીજો કોઈ ઉપાય કે કોઈ રસ્તો આપણી પાસે નથી કર્જ લેને કે સિવાય ગુપ્તાજી કે લીએ ઓર કોઈ ચારા નહીં થાય डाका डालना डाका डालना એટલે ચોરી કરવો લૂંટને કે લિયે હમલા કરના કલ રાત ચોધરીજી કે ઘર પર ડાકુને ડાકા ડાલા ડાકા ડાલના કાર શું થાય ચોરી કરના લૂંટને કે લિયે હમલા કરના નો દો ગયા રહો જના નો દો ગયા રહો જના એટલે ભાગ જના પોલીસ કે આને સે પહેલે હી અપરાધી નો દો ગયા રહો ગયે નો દો ગયા રહો જના નો અર્થ શું થાસે કે ભાગી જવું હક્કા બક્કા રેજાના એટલે ચકિત હોના હક્કા બક્કા રેજાના એટલે એકદમ ચકિત આશ્ચર્ય પ્રમાણ પમાડી જાય એવી વસ્તુ લડકે કી સ્મરણ શક્તિ દેખકર શિક્ષક હક્કા બક્કા હો ગયે કોઈ બાળક બહુ સારી સ્મરણ શક્તિ ધરાવતો હોય હક્કા બક્કા એટલે આશ્ચર્ય ચકિત થઈ જવું હક્કા બક્કા રેજાના ચકિત હોના ખુશી કા પાર ન રેના બહુત ખુશ હોના ખોયા હુઆ બચ્ચા પાકર બાકી ખુશી કા પાર ન રહા આપણી એ ખુશીનો પાર નહીં રહે જ્યારે કોરોનાની વેક્સિન મળી જશે ને આપણે બધા ફરીથી સ્કૂલમાં મળશું એને સાથે બેસી અને સાથે લાઈવ ભણશું ત્યારે આપણે ખુશીનો પણ પાર નહીં રહે તો ભગવાનને તમે અને હું આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરી કે એ ખુશીનો પાર ન રહે એવી ક્ષણ અને એવા દિવસો જલ્દી પાછા આવે ખુશી કા પાર ન રહેના બહુ ખુશ હોના પછી જબાન કાટલેના જબાન કાટલે જબાન એટલે જીબ અને કાટલે એટલે કાપી નાખું કોઈ જીભ બારે ખેંચીને કાપી નાખે એ વાત નથી થતી વચન ભંગ કરના જબાન કાટલેનાનો અર્થ શું થશે વચન ભંગ કરના મેને સોચા ન થા કે મિત્ર હોને પર ભી વહ જબાન કાટ લેગા ફૂટ ફૂટકર રોના બહોત અધિક રોના જે વ્યક્તિ બહુ જ રડે છે એના માટે આપણે શું વાપરશું ફૂટ ફૂટ કર રોના બેટે કે મરને કી ખબર સુન કર મા ફૂટ ફૂટ કર રોઈ આજ આવ આવ એટલે સોચ વિચાર કીએ બિના કાંઈ પણ વિચારા વગર ને કરેલો નિર્ણય એના માટે શું કહેવાય કે ના આવ દેખા નતાઓ શેઠજીને આવ દેખા નતાઓ ગરીબ કિસાન પર ગોલી ચલા દે આજના લેક્ચરમાં આપણે અગિયારસ મુહાવરા રાખીએ છીએ ત્યાર પછીના જેટલા મુહાવરા છે એવું તમને આના પછીના લેક્ચરમાં કરાવીશ રોજે હું તમને દસ પંદર દસ પંદર મુહાવરા કરાવીશ બહુ જરૂર નહીં જ પડે આપણે વધીને એક લેક્ચરમાં મુહાવરાનો અર્થ પૂરો થઈ જશે માટે હવે આ જ વસ્તુ બાકી છે જે ત્રણ ચાર દિવસમાં પૂરી કરી અને વ્યાકરણ અને લેખનના વિભાગ તરફ આપણે જઈશું હવે મળીશું આના પછીના લેક્ચરમાં પૂરેપૂરી પ્રામાણિકતાથી આગળની પરીક્ષા પણ આવતા આપતા રહ્યો અને તમને બેસ્ટ ઓફ લક ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો